गुड मॉर्निंग स्टूडेंट, आज आपणे धोरण 7 માં ચેપ્ટર 8 રાશિઓની તુલના. લાસ્ટ પાઠમાં આપણે તેના સૂત્રો વિશે જોઈ ગયા હતા, નફો ખોટ વિશે જાણી ગયા હતા, વ્યાજ મુદ્દલ મુદ્દત એના દરેક વિશે આપણે જાણી ગયા હતા અને સૂત્રો પણ તમે યાદ રાખ્યા હશે, બરાબર. તો આજે એના પરથી આપણે સ્વાધ્યાય 8.3 સ્ટાર્ટ કરીએ છીએ. ચલો સ્વાધ્યાય 8.3 માં એક્ઝામ્પલ નંબર 1 માં શું કીધું છે તો ચલો જોઈએ કે નીચે આપેલા વાક્યો પરથી નફો ખોટ શોધવાનો છે. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. નફો ખોટ શોધવાનો છે, તેની સાથે એ નફો છે કે ખોટ એ ટકામાં શોધવાનો છે. ચલો પહેલું શું કીધું છે કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી અને કેટલામાં વેચે છે 325 માં. તો 250 માં ખરીદેલી વસ્તુ 325 માં વેચી તો આપણને, ચલો પહેલા આપણે લખી દઈએ આપણી પાસે શું છે અને શું નહીં. તો ચલો વપરાતી કાતર એની ખરીદ કિંમત કેટલી છે આપણી પાસે? 250 રૂપિયા. તો અહીંયા લખીએ ખકી બરાબર 250 રૂપિયા. ચલો હવે એની વેચાણ કિંમત એટલે કે વેકી, ચલો આપણી પાસે વેકી કેટલા છે તો કે 325 રૂપિયા. કેટલી છે? 325 રૂપિયા. ચલો આપણી પાસે ખરીદી એને 250 રૂપિયામાં અને વેચી કેટલામાં છે? 325 રૂપિયામાં. તો શું થશે, નફો થશે કે ખોટ? તો થાય છે નફો, કારણ કે 250 માં વેચેલી વસ્તુ 325 માં વેચીએ. 250 માં ખરીદેલી વસ્તુ જો 325 માં વેચીએ તો આપણને નફો થાય. તો આપણે અહીંયા લખી શકીએ કે નફો બરાબર, ચલો નફો નો સૂત્ર શું થશે તો કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. એટલે કે વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત બાદ, હંમેશા મોટા માંથી નાના બાદ કરીએ આપણે, તો કે 325 ઓછા 250. ચલો હવે કેટલા રૂપિયા નફો થયો હતો તેને? તો તેને 75 રૂપિયા, 75 રૂપિયા નફો થયો. થયો કે નહીં? તો ચલો હવે આપણે આ નફો મળ્યો રૂપિયામાં તો આપણે શેમાં શોધવાનું છે? ટકામાં. તો હજી એને ટકામાં શોધીએ. તો શું લખશો હવે તમે? કે નફાના ટકા અથવા નફો ટકામાં. તો ચલો આગળ આપણે સૂત્ર એના ભણી ગયા હતા. શું હતું? નફો જે હશે એ ઉપર ખરીદ કિંમત કહો યા મૂળ કિંમત? તો ખરીદ કિંમત છેદમાં અને બે ના ગુણોત્તર ને કેટલા વડે ગુણશો? 100 વડે. તો નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100. ચલો નફો કેટલો મળે આપણને? 75 રૂપિયા. ચલો 75 રૂપિયા નફો મળ્યો. ચલો હવે એની ખરીદ કિંમત કેટલી છે આપણી પાસે? 250 રૂપિયા અને ગુણ્યા 100. ચલો 100 કેન્સલ, 25 તરી 75. તો કેટલા બચ્યા? 3 × 10. તો કેટલો થશે જવાબ આપણને? અહીંયા મળશે 30%. કેટલો મળશે? 30%. ચલો મળી ગયા આપણને પહેલાનો જવાબ. તો કેટલા ટકા નફો થયો તને? 30% નફો થયો. ચલો હવે જોઈએ એનો બીજો એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ 2 માં શું કીધું છે કે એક ફ્રીજ 12,000 માં ખરીદ્યું. કેટલામાં ખરીદે છે? 12,000 માં. અને વેચ્યું કેટલામાં તેને? કેટલામાં વેચ્યું? 13,500 માં. કેટલામાં વેચે છે? 13,500. જો કોઈ પણ વસ્તુ આપણે 12,000 માં ખરીદી અને 13,500 માં વેચીએ તો આપણને શું થાય છે? નફો થાય. શું થાય છે? નફો. પણ કેટલા રૂપિયા નફો થાય છે તે શોધી આપણે. તો ચલો આપણે લખીએ આપણે. ચલો બી દાખલો છે. ચલો કેટલામાં ફ્રીજ ખરીદે છે? ખરીદ કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. તો ચલો તેની વેચાણ કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 13,500. 13,500 તેની વેચાણ કિંમત છે.
तो चलो हवे आपने नफो मळे पण केटला रूपया ए शोधवानो छे। तो 13,500 ઓછા 12,000, તો ચલો કેટલા રૂપિયા નફો મળે આપણને અહિયાં? તો કે 1500 રૂપિયા। કેટલા રૂપિયા નફો મળે છે? 1500 રૂપિયા નફો મળે છે। તો ચલો હવે આપણે આ નફો શેમાં શોધીશું? ટકામાં। તો નફો ટકામાં, ચલો કેટલા આવશે? તો એમાં શું આવશે? પેલા તો ઉપર નફો અને ખરીદ કિંમત ના ગુણોત્તર ને કેટલા વડે ગુણવાના? 100 વડે। ચલો નફો કેટલો થયો આપણને? 1500 રૂપિયા। ખરીદ કિંમત કેટલી છે? 12,000। અને કેટલા વડે ગુણીશું? 100 વડે। ચલો હવે બંને ને જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાવી દઈએ આપણે। ચલો 0, 2 0 કેન્સલ, આપી કેન્સલ। ચલો કેટલા મળ્યા? 150 ભાગ્યા 12। કેટલા મળે છે? 150 ભાગ્યા 12। તો ચલો હવે આપણે બંનેને શું કરીએ? ભાગાકાર। 150 ભાગ્યા 12, 12 એકા 12। ચલો 5 માંથી 2 જાય તો 3, 0 શૂન્ય નીચે ઉતાર્યા, 12 2 24। ચલો અહિયાં કેટલા આવશે? 6। ચલો એક પોઈન્ટ કાપી દઈ તો કે 0 12 50 60। કેટલો જવાબ મળ્યો આપણને અહિયાં? 12.5%। કેટલું મળે છે? 12.5%। જે રીતે આપણને અહિયાં નફો થયો તો આપણે ઉપર નફો લખ્યો અને ખોટ થાય તો ખોટ લખીએ છીએ કે નહીં? તો ચલો એક એવો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ। ચલો સીમા શું કીધું છે કે એક કબાટ રૂપિયા 2500 માં ખરીદ્યો અને 3000 માં વેચ્યો, તો આમાં બી નફો થશે? 2500 માં ખરીદેલી વસ્તુ 3000 માં વેચે છે, તો એ એક્ઝામ્પલ તમને આવડે? તો આપણે જોઈએ ડી। ચલો ડી માં શું કીધું છે આપણને કે એક સ્કર્ટ ની પડતર કિંમત આપેલી છે 250 રૂપિયા। પડતર કિંમત કહો એની મૂળ કિંમત એક જ થશે અને તેને કેટલામાં વેચે છે? 150 રૂપિયામાં વેચે છે, તો નફો થશે કે ખોટ તે જોઈએ। ચલો તેની પડતર કિંમત કેટલી છે આપણી પાસે? પછી બરાબર છે 250 રૂપિયા, બરાબર। અને વેચાણ કિંમત કેટલી છે? 150 રૂપિયા। તો ચલો નફો થશે કે ખોટ આપણે જોઈ શકીએ। 250 માં ખરીદેલી વસ્તુ 150 રૂપિયામાં વેચી, તો શું થાય છે? ખોટ। તો ખોટ બરાબર શું આવશે સૂત્ર? પહેલા તો પડતર કિંમત ઓછા વેચાણ કિંમત। પડતર કિંમત કેટલી છે આપણી પાસે? 250 રૂપિયા, અને વેચાણ કિંમત છે 150 રૂપિયા। તો કેટલા રૂપિયા ખોટ જાય છે? 100 રૂપિયા। કેટલા રૂપિયા ખોટ જાય છે? 100 રૂપિયા। તો ચલો હવે આપણે શોધ્યું રૂપિયા, હવે એને શેમાં ફેરવીએ? ટકામાં। તો શું આવશે? ખોટ ટકામાં। ચલો ખોટ ટકામાં કઈ રીતે શોધીએ ચલો એ પણ જોઈએ। તો કે ખોટ ભાગ્યા શું આવશે? પડતર કિંમત ગુણ્યા 100। જો નીચે મૂળ કિંમત હોય તો મૂળ કિંમત લખતા, અહીંયા આપણને પડતર કિંમત આપેલી છે તો એ લખીએ। ચલો ખોટ કેટલા રૂપિયા ગઈ? 100 રૂપિયા, એની પડતર કિંમત કેટલી છે? 250 રૂપિયા ગુણ્યા 100। ચલો 1 0 1 0 કેન્સલ, 25 4 100, 10 × 4, તો કેટલા ટકા ખોટ જાય છે? 40%। કેટલા ટકા ખોટ ગઈ? 40%। ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2। ચલો એક્ઝામ્પલ નંબર 2 માં શું કીધું છે કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો। ચલો ટકાવારીમાં કઈ રીતે બદલશું એ જોઈએ। ચલો અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે, કેટલો આપેલો છે? 3:1। ચલો હવે આપણે જોઈએ કે એ કઈ રીતે કરવું। તો ચલો અહીંયા આપણને શું આપેલું છે?
3:1, ચલો 3:1 આપેલું છે તો સૌ પ્રથમ શું કરીશું, આપેલ જે ગુણોત્તર ના પદો છે ને એનો સરવાળો, કે ગુણોત્તર ના પદો નો સરવાળો. ચલો ગુણોત્તર ના પદો કેટલા છે, 3:1, તો 3 + 1 તો કેટલો સરવાળો મળે આપણને અહિયાં, 4. કેટલો સરવાળો મળ્યો, 4. હવે ગુણોત્તર નું પહેલું પદ કયું છે, 3 છે, તો હવે આપણે અહીંયા લખી શકીએ કે ગુણોત્તર નું પહેલું પદ નું ટકામાં ફેરવતા, તો લખીએ ગુણોત્તર ના પહેલું પદ ટકામાં. અહીંયા આપણને ગુણોત્તર ના દરેક પદો ને ટકામાં ફેરવવાનું છે, તો સૌ પ્રથમ આપણે કર્યું જે ગુણોત્તર આપેલો છે એનો સરવાળો. હવે આપણે દરેક ના અલગ અલગ પદો ને ટકામાં ફેરવવાનું છે, શું કરવાનું. ચલો પહેલું પદ કયું છે, 3, અને ટોટલ સરવાળો કેટલો છે આપણી પાસે, 4. તો સરવાળો હંમેશા જે છે એને ક્યાં લખશું આપણે, છેદ, બરાબર. અને 12 પરથી ગુણોત્તર ને આપણે લખીશું અંશમાં. હવે ટકામાં કીધું છે તો એને કેટલા વડે ગુણીશું, 100 વડે. કેટલા વડે, 100 વડે. ચલો હવે 25 × 100 અને 3 × 25 કરીએ, કેટલું આવશે, 75%. કેટલું મળે આપણને, 75%. ચલો એ જ રીતે બીજા પદ નું જોઈએ કે ગુણોત્તર ના બીજા પદ નું ટકામાં. ચલો બીજા પદ નું કયું છે, 1, તો 1 ક્યાં મૂકીશું આપણે, અંશમાં. અને સરવાળો ક્યાં મૂકવાનો, છેદમાં, અને ગુણ્યા 100. ચલો હવે શું કરવાનું, 25 × 100 અને 1 × 25 કરીએ તો આપણને શું મળે છે, 25%. શું મળે છે, 25%. એકદમ ઈઝી છે, જે સરવાળો આપણે કરો છો એને છેદમાં, અને વારા ફરતી આપણે જે પદ લઈએ છીએ એને અંશમાં, અને એને 100 વડે ગુણી લેવાનું. એકદમ ઈઝી છે કે નહીં. અહીંયા આપણને 2 પદ આપ્યા, હવે બીજાની અંદર 3 પદ આપેલા છે તો એ જોઈએ. ચલો બી માં કેટલા છે, 3 પદ, 2:3:5. તો ગુણોત્તર નો સરવાળો કરી તો કે ગુણોત્તર નો સરવાળો કરતા, ચલો કેટલો મળે સરવાળો, 2 + 3 + 5, 5 × 3 = 8, 8 × 2 = 10. ચલો હવે શું કર્યું, ગુણોત્તર ના પહેલું પદ સમા આવશે ટકામાં. ચલો ગુણોત્તર નું પહેલું પદ કયું છે, 2, અને સરવાળો ક્યાં લખવાનો, છેદમાં, અને કેટલો છે, 10. તો 2 ભાગ્યા 10, અને આપણે ટકામાં ફેરવીએ તો 100 વડે ગુણીએ કે ના ગુણીએ, તો 0 0 કેન્સલ, ને 10 × 2 = 20, તો શું મળ્યું, 20%. ચલો એ જ રીતે બીજું પદ ટકામાં કઈ રીતે લાવીશું. ચલો બીજા પદ માં કેટલા છે, 3 ભાગ્યા 10 × 100, 0 0 કેન્સલ, 10 × 3 = 30. ચલો એ જ રીતે શું કરીશું, ત્રીજું પદ ટકામાં. ચલો ત્રીજું પદ ટકા માટે કયું છે, ત્રીજું પદ 5, સરવાળો છે 10 × 100, 0 0 કેન્સલ, 10 × 50 = 50. તો શું મળ્યું આપણે, 50%. ચલો હવે આપણે એ જ રીતે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ચલો શું કીધું છે એક્ઝામ્પલ 3 માં, કે એક શહેર ની વસ્તી 25,000 માંથી ઘટીને કેટલી થાય છે, 24,500. તો ઘટાડાની ટકાવારી શોધો. ચલો શહેર ની વસ્તી કુલ કેટલી હતી, ચલો શહેર ની વસ્તી હતી કેટલી, 25,000. કેટલી હતી, 25,000.
चलो घटी ने कितनी थाय छे के घटेली वस्ती। चलो घटेली वस्ती कितनी छे रकम में अपनी पास 24,500। आपणे घटाडानी टकावारी शोधवानी छे, तो एनी पहेला शोधीशुं के केटलो घटाडो थाय छे। तो वस्तीमां थतो घटाडो माटे वस्तीमां थतो घटाडो, चलो केटलो घटाडो थाय तो बन्नेनी करशो बादबाकी। तो के 25,000 - 24,500 तो केटलो घटाडो थाय छे? 25,000 - 24,500 तो केटला नो घटाडो थाय छे? 500 નો ઘટાડો થયો। હવે આપણે ઘટાડાની ટકાવારી શોધવાની છે, તો આપણે લખી શકીએ કે વસ્તીના ઘટાડાના ટકા બરાબર શું આવશે? વસ્તીના ઘટાડાના ટકા। ચલો આપણે કેટલો ઘટાડો થયો તો ઉપર લખી શકીએ આપણે કે ઘટાડો ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 100। વસ્તીમાં ઘટાડો તો કે વસ્તીમાં થતો ઘટાડો ગુણ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 100। ચલો કેટલો ઘટાડો થયો તો કે 500 નો। કુલ વસ્તી કેટલી છે? 25,000 ગુણ્યા 100 1, 2, 3 1, 2, 3। चलो हम अपने 25 - 2 = 50 कितना टका घटाड़ो थयो वस्ती में? 2% नो घटाड़ो थयो। एकदम इजी छे, पहला बने नी बाद बाकी करी ने अने केटलो घटाड़ो थयो अने कुल वस्ती नो गुणोत्तर लईने एने 100 वडे गुणे तो आपने घटाड़ो टका में मळी जाय। चलो ए ज रीते अहींया एक्जाम्पल नंबर 4 छे ने सेम एवो ज छे के अरुणे एक कार 3,50,000 में खरीदी અને તેના પછીના વર્ષોમાં તેની કિંમત વધીને 3,70,000 થઈ, તો તે કારની કિંમતમાં થયેલ વધારાની, અહીંયા આપણને ઘટાડાની ટકાવારી પૂછી એ રીતે વધારાની ટકાવારી, તો આ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5। ચલો શું કીધું છે એક્ઝામ્પલ નંબર 5 માં આપણને કે મેં એક ટીવી રૂપિયા 10,000 માં ખરીદ્યું અને 20% નફો મેળવી તેને વેચી દીધું। કેટલામાં ખરીદે છે ટીવી? તે 10,000 માં અને 20% નફો મેળવ્યો અને તેને વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળ્યા? એટલે આપણે શોધવાની છે વેચાણ કિંમત। તો સૌ પ્રથમ આપણે લખીએ ટીવીની ખરીદ કિંમત। ચલો ટીવીની ખરીદ કિંમત કેટલી છે? ટીવીની ખરીદ કિંમત આપણે ફરી લખી શકીએ કેટલા રૂપિયા છે? 10,000 છે કે નહીં? 10,000। હવે ટીવીના વેચાણમાં કેટલો નફો થાય છે? તો ટીવીના વેચાણમાં નફો કેટલો નફો થાય છે? 20%। તો ટીવીના વેચાણમાં થયેલો નફો, તો ચલો શોધી આપણે નફો આપણે શોધીએ રૂપિયામાં। તો ચલો ટીવીના વેચાણ થી અથવા વેચાણમાં થયેલો નફો, ચલો નફો શોધવા માટે શું કરશું આપણે? એ નફો રૂપિયામાં, ટકામાં તો આપેલો જ છે, તો આપણે શોધીશું રૂપિયામાં। તો શું કરવાનું? ખરીદ કિંમત ગુણ્યા જે નફો આપણને ટકામાં મળેલો છે ને, નફો ટકામાં। ચલો ખરીદ કિંમત કેટલી હતી? 10,000 ગુણ્યા ટકો નફામાં કેટલા છે? 20% છે, તો 20% ને રૂપિયામાં ફેરવીએ તો 20/100 થાય કે ના થાય? ચલો હવે આપણે 0 0 કેન્સલ, તો ચલો 100 × 20, તો 100 × 20 કરીએ તો કેટલો આવશે નફો? 2,000 રૂપિયા। કેટલો નફો મળે છે એને? 2,000 રૂપિયા। જયારે પણ નફો આપણે રૂપિયામાં ફેરવવું હોય ને ત્યારે શું કરવાનું? એની જે મૂળ કિંમત હોય ને અને ટકા એ બંનેનો કરવાનો ગુણાકાર,
અને ટકા ને પછી આપણે શેમાં ફેરવી દેવાનું? રૂપિયામાં. જયારે એને રૂપિયામાં ફેરવો છો ટકામાં, ત્યારે એને 100 વડે ભાગી દેવાનું. તો ચલો, નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફો ટકામાં. ખરીદ કિંમત તો આપણી પાસે 10,000 હતા, નફો હતો 20%. હવે 20% ને મેં રૂપિયામાં ફેરવ્યા તો 20/100 થયા. તો 100 × 20 તો કેટલા રૂપિયા નફો મળ્યો એને? 2,000 રૂપિયા. તો હવે આપણે ટીવી ની વેચાણ કિંમત શોધીએ. ચલો, ટીવી ની વેચાણ કિંમત. ચલો, ટીવી ની વેચાણ કિંમત કેટલી થશે? તેનું સૂત્ર આપણી પાસે હતું, ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત કેટલી છે? 10,000. કેટલા રૂપિયા નફો થાય છે? 2,000. તો ટોટલ એનો કેટલો સરવાળો થશે? 12,000. તો તેને ટીવી કેટલામાં વેચી હશે? 12,000 માં તેને ટીવી વેચી. 20% ના નફો મળ્યો એટલે કેટલા રૂપિયા નફો મળ્યો એને? 2,000 માં. તો વેચાણ કિંમત નું સૂત્ર છે આપણી પાસે, ખરીદ કિંમત વત્તા નફો. તો 10,000 વત્તા 2,000 કેટલા મળે આપણને? 12,000. ચલો, હવે જોઈએ એનો એક્ઝામ્પલ નંબર 6. ચલો, શું કીધું છે હવે એક્ઝામ્પલ નંબર 6 માં? કે મેં જૂહી એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચ્યું, તો તેને 20% ખોટ ગઈ. તો જૂહી વોશિંગ મશીન કેટલા રૂપિયામાં વેચ્યું હશે? સોરી, કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? ચલો, વોશિંગ મશીન તેને કેટલા રૂપિયામાં વેચે છે? 13,500. તેની ખરીદ કિંમત આપણે શોધવાની છે. લાસ્ટમાં આપણે જોયું હતું વેચાણ કિંમત, અને હવે જોવાનું છે ખરીદ કિંમત. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે વોશિંગ ની શું આપેલી છે? વેચાણ કિંમત. તો કે વોશિંગ મશીન ની વેચાણ કિંમત કેટલી છે? 13,500 રૂપિયા. કેટલા ટકા ખોટ જાય છે? 20% ખોટ. ચલો, અહીંયા આપણને તેની ખરીદ કિંમત ખબર નથી, તો આપણે અહીંયા ધારીએ કે વોશિંગ મશીનની આપણે શોધવાની ખરીદ કિંમત છે ને, તો આપણે એને ધારી લઈએ કે વોશિંગ મશીનની ખકી અથવા ખરીદ કિંમત કેટલી છે? ધારો કે એચ છે, આપણે ધારવાની છે, યાદ રાખજો. ચલો, હવે આપણને શું કીધું છે? ચલો, આપણને ખબર છે કે ખરીદ કિંમત, ચલો આપણે ખરીદ કિંમત ઓછા ખોટ કરીએ તો શું મળે આપણને? વેચાણ કિંમત મળે. બંનેની બાદ બાકી કરીએ, ખરીદ કિંમત અને ખોટ ની, તો શું મળે આપણને? વેચાણ કિંમત. ચલો, હવે આપણે આગળ જોઈએ. ચલો, અહીંયા શું છે? ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી ધારી આપણે? એક્સ ના 20%. એટલે શું લખવાનું આપણે? ખરીદ કિંમતના 20%. થાય કે ના થાય? ખોટ. પણ કોના ખોટ? એટલે કે ખરીદ કિંમત નહીં ખોટ જાય, ખરીદ કિંમત માંથી જ ખોટ ગઈ ને, તો ખકીના 20% બરાબર વેચાણ કિંમત. આપણે કોઈ બી કિંમત ખોટ જાય તો આપણે મૂળ કિંમત ને ગણીએ સ્ટાર્ટિંગમાં, કે એક્સ ના 20% અથવા તો તેની મૂળ કિંમત ના 20%, બરાબર. તો ચલો, અહીંયા જોઈએ કે એક્સ ઓછા ખરીદ કિંમત, તો એક્સ ધારી, એક્સ ના 20% એટલે 20/100. થાય કે ના થાય? ખરીદ કિંમત એક્સ છે 20%, 20 ને 8 દૂર કર્યા તો 20/100. ચલો, હવે વેચાણ કિંમત કેટલી છે? 13,500. ચલો, હવે શું કરીએ? એક્સ. ચલો, અહીંયા આપણે ઉડાઈએ, 0,0 કેન્સલ, 2 × 5 = 10. ચલો, x/5 થાય કે ના થાય? x/5, 2 × 5 = 10. અહીંયા તો એક્સ વધ્યા ખાલી, અને છેદમાં 5, તો x - 5 થયા બરાબર 13,500. થાય કે ના થાય? ચલો, હવે આની નીચે કઈ નથી, બરાબર. તો હવે 1 અને 5 નો લસા કેટલો મળે આપણને? 5 મળે. તો અહીંયા કેટલા વડે ગુણીશું? 5 વડે. તો x/1 × 5/5. ચલો, અહીંયા તો છે એટલે એને ગુણવાની જરૂર નથી. તો ચલો, 13,000
500। આ દાખલા એમ ઇઝી છે, જો તમે ટ્રાય કરશો તો તમને સરળતાથી આવડી જશે, પણ એની પાસે તમારે મહેનત કરવી જરૂરી છે। 5 × x એટલે 5x - x ભાગ્યા 5, 5 થાય કે ના થાય? 13,500। આગે બંને નું લસા સેમ થાય છે એટલે આપણે એક જ વખત લખીએ। ચલો 5x - x તો 4x / 5 બરાબર કેટલા? 13,500। ચલો હવે આપણે શોધવાનું શું છે? ચલો 4x 5 ને અહીંયા ગુણી લઈએ તો કે 13,500 × 4। ચલો 13,500 × 4, ચલો હવે આપણે આગળ જોઈએ કે 4x બરાબર કેટલા છે? 13,500 × 4। હવે આપણે x શોધવાના છે એટલે ખરીદ કિંમત શોધવાની છે, તો 13,500 × કેટલા આવશે? સોરી 5 આવે, અહીંયા કેટલા આવશે? 5, છેદમાં 5 હતા ઉપર ગુણાકારમાં આવ્યા ને ભાગ્યા 4। તો ચલો x બરાબર કેટલા મળે? જો તમે 13,500 / 4 કરીએ તો 4 × 12 કેટલા મળ્યા? 15। 4 × 12 ચલો શું આવશે પછી? 4 × 7 = 28 કેટલો જવાબ મળશે અહીંયા આપણને? ચલો પોઈન્ટ માં મળે। ચલો આગળ શું આવશે એ જોઈએ। ચલો 4 × 7 = 28, ચલો 30 માંથી 28 ગયા તો 20 અને 4 × 5 = 20 કેટલો જવાબ મળ્યો આપણને? 3,375 × 5 અને 3,375 × 5 કરશો તો તમને મળશે 16,875 રૂપિયા। તો વસ્તુની વોશિંગ મશીનની મૂળ કિંમત કેટલી આવશે? ખરીદ કિંમત મળશે 16,875 રૂપિયા। ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7। શું કીધું છે એમાં? કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન નો ગુણોત્તર આપેલો છે, કેટલો ગુણોત્તર છે? 10:3:12। તો ચોકમાં કાર્બન ની ટકાવારી માત્ર કોની શોધવાની છે? કાર્બન ની ટકાવારી। ચલો આપણને અહીંયા ગુણોત્તર આપેલો છે 10:3:12। તો સૌ પ્રથમ આપણે શું કરશો? પદોનો સરવાળો। ચલો સરવાળો કેટલો મળશે આપણને? 10 + 3 + 12, તો સરવાળો આપણને મળશે 25। કેટલો મળશે? 25। ચલો હવે આપણને માત્ર શોધવાનું કીધું છે કાર્બન ની ટકાવારી, અને કાર્બન છે વચ્ચે 3, 3 એ કાર્બન નું પ્રમાણ છે, તો આપણે શોધીએ કે કાર્બન ના ટકા, કાર્બન ના ટકા તો શું આવશે? 3/ સરવાળો કેટલો છે? 25 × 100, તો 25 × 100, તો કેટલા ટકા મળે અહિયાં? 12 ટકા। કેટલા ટકા મળે છે? 12 ટકા। ચલો હવે આપણે જોઈએ બીજું। ચલો બીજામાં શું કીધું છે? જો કાર્બન નું વજન, જો કાર્બન નું વજન 3 ગ્રામ હોય તો ચોક નું વજન કેટલું થાય? જો કાર્બન નું વજન 3 ગ્રામ, 3 ગ્રામ તો ચોક નું વજન કેટલું? ચલો આપણને ચોક નું વજન ખબર નથી બરાબર, તો આપણે ધારીએ કે ધારો કે ચોક નું વજન કેટલું છે? x છે। કેટલું છે? x છે। તો ચલો આપણે લખીએ ચોકમાં કેટલા ટકા કાર્બન છે? 12 ટકા છે કે નહીં? ચલો ચોકમાં કેટલા ટકા કાર્બન આપેલું છે આપણને અહિયાં? 12 ટકા, તો કે ચોકમાં કેટલા ટકા કાર્બન છે? 12 ટકા છે। આપણે શોધ્યું પહેલામાં કે ચોકમાં
12 ટકા કાર્બન છે. તો હવે આપણે શું કરીએ એનું, તો તેમાં કાર્બન નું વજન 3 ગ્રામ છે. આપણને કાર્બન નું વજન કેટલું આપેલું છે, કાર્બન નું વજન 3 ગ્રામ. તો આપણે કરી શકીએ ને કે x ના 12 ટકા બરાબર 3 થાય કે ના થાય, કે ચોક માં 12 ટકા કાર્બન છે બરાબર, અને આપણે શોધવાનું શું છે ચોક નું વજન. તો ચોક નું વજન માં x ના 12 ટકા બરાબર 3. તો x ના 12 ટકા એટલે x ગુણ્યા 12 ભાગ્યા 100 બરાબર 3. ચલો હવે આપણે શું કરીએ 100 ને ઉપર ગુણી લઈએ. તો x ગુણ્યા 12 બરાબર 3 ગુણ્યા 100 થાય કે ના થાય. તો ચલો હવે આપણે ઉપર જોઈએ. ચલો હવે 12 ને છેદમાં લઈએ, તો કે x બરાબર 3 ગુણ્યા 100 છેદમાં 12. ચલો 3 4 12 અને 4 25 4 100. તો x બરાબર કેટલું મળશે આપણને, 25 ટકા. તો શું આવશે જવાબ આપણને, કે ચોકમાં તો કેટલા ચોક નું વજન કેટલું થશે. ચલો ચોક નું વજન ટકામાં નથી, ગ્રામમાં. તો x બરાબર કેટલા મળ્યા, 25 ગ્રામ. તો ચોક નું વજન કેટલું મળશે આપણને, 25 ગ્રામ મળે. તો ચોક નું વજન 25 ગ્રામ થાય. ચલો હવે એના પછીના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, ઠીક છે.